તો કેમ છો મિત્રો, ઉનાળાની અંદર 90% લોકોને એક સમસ્યા સતાવતી હોય છે કે મારી સ્કિન બ્લેક થઈ ગઈ. બ્લેક સ્કિનને શું આપણે હોમ રેમેડીઝની મદદથી એટલે કે ઘરેલું ઉપાયથી આપણે વ્હાઇટ કરી શકીએ છીએ? તો એનો આન્સર છે જી હા મિત્રો. આપણે ઘરેલું ઉપચારથી આપણે જે બ્લેક થયેલી સ્કિન છે એને આપણે સફેદ કરી શકીએ છીએ. એના માટે તમારે માર્કેટમાંથી કોઈ મેજર વસ્તુ એટલે કે કોઈ મોટો કંઈ પ્રોડક્ટ લાવવાની પણ જરૂર નહીં પડે. આજના વિડીયોમાં હું તમને એવો એક ઉપાય બતાવવાનો છું, એટલે કે રાત્રે તમે સુવા જાઓ ત્યારે તમારા સ્વચ્છ પાણીની મદદથી તમારું મોઢું ધોઈ નાખવાનું અને આ એક વસ્તુ તમારા આખા મોઢા ઉપર લગાવી દેવાનું છે. એટલે કે જે પણ જગ્યાએ તમારું સ્કિન બ્લેક થઈ ગયું હોય, મોઢા ઉપર, હાથ ઉપર, ગળાનો આ જે ભાગ હોય, ડોકનો ભાગ હોય, દરેક જગ્યાએ, એટલે કે જે જગ્યાએ આપણે સન ટેનિંગ થઈ ગયું હોય અથવા સ્કિન જો તમારી બ્લેક થઈ ગયું હોય એ જગ્યાએ તમારે આ એક વસ્તુ તમારે લગાવી દેવાની છે. ઓવરનાઇટ એટલે કે આખી રાત તમારે રહેવા દેવાનું છે અને બીજા દિવસે જેવા તમે સવારે ઉઠો એવા તમારે ઠંડા પાણીની મદદથી તમારું મોઢું તમારે ધોઈ નાખવાનું છે. અને ત્યારબાદ તમારે નાહવાનો જે પણ તમારો શિડ્યુલ હોય એની પહેલાં તમારે બીજી એક વસ્તુ લગાવી દેવાનું છે. એટલે આ બે વસ્તુ તમે લગાવજો તો હું તમને ગેરંટી આપું છું મિત્રો કે તમારી સ્કિન છે એ જોરદાર એવી ચમકી ઉઠશે, સન ટેનિંગ પણ દૂર થશે, ડેડ થયેલા જે ડેડ સ્કિન હશે એ પણ રિમૂવ થઈ જશે અને તમારા મોઢામાં એટલો નિખાર આવશે કે આજુબાજુના લોકો જે તમારા ફ્રેન્ડ સર્કલ હશે એ પણ મિત્રો ચોંકી જશે કે આ ભાઈને આટલા બધા વ્હાઇટ કઈ રીતે થઈ ગયા. તો આજના વિડીયોમાં હું તમને જે ઉપાય બતાવવાનો છું એના માટે વિડીયો સ્કીપ કર્યા વગર વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી, તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે. તો ચલો મિત્રો આપણો ઉપાય જોઈએ. ઉપાય મિત્રો એકદમ આસાન છે, એટલે કે તમારે કોઈ પણ ફ્લાવરની દુકાન હોય તમારા ઘરની આજુબાજુ ફ્લાવર શોપ ત્યાંથી તમારે ગુલાબની જે પાંખડી આવતી હશે એ તમારે આસાનીથી મળી જશે. અધરવાઇઝ મિત્રો ઘણા બધાના ઘેર તો ગુલાબનો છોડ આસાનીથી મળી રહેતો હોય છે, તો તમારે ગુલાબના જે ફૂલ તમે માર્કેટથી ધારો કે લઈ આવો તો એને તમારે હાથની મદદથી તોડીને એની પાંખડી તમારે અલગ કરી દેવાની. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે તમારે એક ગ્લાસ જેટલું તમારે પાણી લેવાનું છે, એ તમારે તપેલીની અંદર તમારે નાખી દેવાનું અને જે ગુલાબની જે પાંખડી છે એ તમારે બધી એ પાણીની અંદર તમારે એડ કરી દેવાનું. ત્યારબાદ તમારે ગેસ ઉપર ચડાવી દેવાનું અને ગેસની આંચ છે એકદમ તમારે એકદમ ફ્લેમ તમારે એકદમ ધીમી રાખવાનું છે. અને એને આ બાબતનું તમારે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું કે ગેસનું જે ફ્લેમ છે એ ફાસ્ટ નથી કરવાનું, કારણ કે મિત્રો આના કારણે મિત્રો આપણું જે લિક્વિડ છે એ ડેમેજ પણ મિત્રો થઈ શકે અથવા બગડી શકવાનો ભય રહે છે. એટલે કે ગેસની ફ્લેમ તમારે એકદમ ધીમી રાખવાનું છે. એ ધીમી રાખશો તમે મિત્રો 10-15 જ મિનિટમાં જે ગુલાબની જે પાંખડી છે એનો કલર ધીમે 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 છોડવા લાગશે અને એ જે કલર છે તમારા પાણીમાં આવી જશે. અને તમારું જે ઉપાય છે એટલે કે જે તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે એક વસ્તુ બતાવવાનું છું તેનું નામ છે રોઝ વોટર. જે આ મિત્રો એટલે કે તમારા માર્કેટમાં જો વાત કરીએ તો અલગ અલગ બ્રાન્ડના તમને મળતા હોય છે, પરંતુ આપણે એ માર્કેટમાંથી કોઈ તમારા એવા રોઝ વોટર લાવવાના નથી. તમે ઘરે આસાનીથી મિત્રો આ તમે બનાવી શકો છો. બહાર જે મળે છે એની અંદર પ્રિઝર્વેટિવ અને ઘણા બધા કેમિકલો પણ મિત્રો નાખતા હોય છે અને ફક્ત નામનું જ રોઝ વોટર કહેવાતું હોય છે અને આપણા કેમિકલો ખૂબ રહેલા છે. એટલે કે મેં તમને કીધું કે તપેલીની અંદર તમારે ગરમ કરવાનું પાણી 15 મિનિટમાં કલર છોડવા લાગશે અને જે પાણી છે એ તમારું રેડી થઈ જશે. એટલે આ પાણીને તમે 2-3 દિવસ સુધી તમારે સ્ટોરેજ કરીને બોટલમાં સ્પ્રેવાળી જે બોટલ તમને આસાનીથી મળી જશે માર્કેટમાં એમાં કરીને તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. અધરવાઇઝ મિત્રો તમે ડેલી પણ મિત્રો તમારી જોડે ટાઈમ હોય તો તમે ડેલી ફ્રેશ પણ મિત્રો બનાવી શકો છો. એટલે તમારે આ ઉપાય શું કરવાનું છે કે રાત્રે તમે સુવા જાઓ ત્યારે તમારું જે આખું મોઢું છે એ તમારે સ્વચ્છ પાણીની મદદથી તમારે ધોઈ નાખવાનું. ત્યારબાદ જે કોટન લેવાનું તમારે કોટનની મદદથી તમારે જે રોઝ વોટર છે કોટન ઉપર લગાવવાનું અને આખા મોઢા ઉપર તમારે આ રીતે તમારે ઘસવાનું. ત્યારબાદ લગાવ્યા બાદ તમારે 5 મિનિટ સુધી રાઉન્ડ મોશનમાં આખા મોઢા ઉપર, ખાસ કરીને આ જે કપાળનો ભાગ છે, આંખ નીચેનો જે ભાગ છે, ગળાનો જે ભાગ છે, ઘણા લોકો દાઢીનો જે પોર્શન જેન્ટ્સની વાત કરે તો બ્લેક થઈ ગયો હોય તે જગ્યાએ તમારે 5 મિનિટ સુધી રાઉન્ડ મોશનમાં તમારે રબ કરવાનું છે. ત્યારબાદ તમારે સૂઈ જવાનું છે. બીજા દિવસે સવારે તમે જેવા ઉઠો એવા તમારે પાણીની મદદથી તમારું મોઢું વોશ કરી નાખવાનું છે અને તમારું જે નાહવાનો શિડ્યુલ હોય એની તમારે 15 મિનિટ પહેલાં તમારે શું કરવાનું છે કે ફ્રેશ એલોવેરા તમારા ઘરે હોય એલોવેરા તમારે કટ કરી દેવાનું, એની અંદરથી જે ગુર્દો નીકળશે એટલે કે એલોવેરાની જે જેલ છે એ પણ મિત્રો માર્કેટમાંથી નહીં લાવવાની, તમારે આ એલોવેરાનો પ્લાન્ટ જે તમારે ઘેર હોય એને કટ કરીને એની જેલ તમારે નાયાના 15 મિનિટ પહેલાં તમારે લગાવી દેવાની અને ત્યારબાદ તમારે સુકાઈ જશે એટલે એલોવેરા છે એ મિત્રો એબ્ઝોર્બ થઈ જશે. ત્યારબાદ તમારે 15 મિનિટ બાદ તમારે નાહી લેવાનું. એટલે મેં આજના વિડીયોમાં તમને બે ઉપાય બતાવ્યા કે રાત્રે તમારે ગુલાબ જળ એટલે કે રોઝ વોટર તમારે લગાવવાનું છે અને બીજું છે કે સવારે જે તમારે નાહવાનું શિડ્યુલ હોય એની 15 મિનિટ પહેલાં તમારા એલોવેરાની જેલ તમારે લગાવી દેવાની છે. એટલે કે મિત્રો આ ઉપાય તમે ડેલી કરી શકો છો, આનો કોઈ પણ પ્રકારનો સાઇડ ઇફેક્ટ નથી. આની અંદર આપણે કોઈ પણ પ્રકારના કેમિકલ મિત્રો છે નહીં એટલે આનો કોઈ પણ પ્રકારનો મિત્રો સાઇડ ઇફેક્ટ નથી.
તો આજના વિડીયોમાં મેં તમને જે ઉપાય બતાવ્યો એ તમે કરશો તો તમારી સ્કિન એકદમ બેદાગ બની રહેશે. અને આ વિડીયોને મિત્રો મેક્સિમમ ગ્રુપમાં શેર કરો, તમારા જે રિલેટિવ્સ હોય, ભાઈ બહેન હોય, એ લોકોને શેર કરો જેથી ઘણા બધા લોકોની મદદ થઈ રહે. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.